अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 विषय सामाजिक विज्ञान विषय पाठ 8 18वीं सदी ना राजकीय शासक। विद्यार्थी मित्रों, એટલે આજે આપણે પાઠ 8 18મી સદીના જે રાજકીય શાસકો છે તેના વિશેની માહિતી મેળવવાનું। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે કે 18મી સદી પહેલા હું તમને પ્રસ્તાવના દ્વારા કેટલીક માહિતી આપું, તો તમે 18મી સદી કોને કહેશો? તો અહીંયા હું તમને બતાવું, આ 18મી સદી એટલે આ ઈસવીસન, માની લઈએ કે આ ઈસવીસન છે, તો આ ઈસવીસન 1700 છે અને આ ઈસવીસન આગળ વધીને 1701 એટલે આને કહેવાય 18મી સદી। એટલે 1700 પૂરા થયા અને 1701 ની સદી થઈ કે ઈસવીસન તમારી 1800 ની સદી થઈ 1701 થી લઈને 1799। વિદ્યાર્થી મિત્રો, તો આ જે સમયગાળો છે તે સમયગાળો કયો? તો એ સમયગાળો મુઘલો। તમે જાણો છો તે પ્રમાણે કે મુઘલો ચાલુ કરીએ તો બાબર થી લઈને પછી છેલ્લે વાત આવે તો ઔરંગઝેબ સુધીનો આ જે સમયગાળો છે તે મુઘલોનો શાસનનો સૌથી પ્રભાવશાળી સમયગાળો। આ સમયગાળામાં તેમણે મોટાભાગે ભારત ઉપર સુવ્યવસ્થિત રીતે પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું। એમાં એમણે પોતાની રાજકીય નીતિ અનુસાર તેમણે ભારતમાં રાજ કરવાની શરૂઆત કરી। કેટલાક એમાંથી એવા આવ્યા કે ખૂબ શક્તિશાળી હતા, કેટલાક એમાંથી એવા આવ્યા કે જે તટસ્થ હતા, કેટલાક એવા આવ્યા રાજાઓ મુઘલોમાં કે જે રૂઢિચુસ્ત હતા। દરેક રાજા પોતાની સાથે પોતાની એક આગવી ઓળખ પ્રજાના સામે તેમણે પોતાની રજૂ કરી। તો આ જે પ્રજા સામે રજૂ કરી એમાં બાબર થી લઈને ઉમાન થી લઈને અકબર થી લઈને શાહજહાં થી લઈને છેલ્લે વાત આવે ઔરંગઝેબ, બીજા બધા રાજાઓ પણ આવે। તો અહીંયા ઔરંગઝેબ ની વાત શા માટે કરું છું? કેમ કે અહીંયા ઈસવીસન 1707 માં ઔરંગઝેબ નું અવસાન થયું। ઔરંગઝેબ સુધી ભારતમાં જે આ મુઘલ નું રાજ હતું તે અખંડિત હતું, પરંતુ જેમ ઔરંગઝેબ નું અવસાન થયું તેમ આ ભારતમાં જે મુઘલનો જે રાજકીય જે નકશો જોઈએ તો એના અંદર ધીમે ધીમે એના વિભાગો પડી ગયા, નાના નાના વિભાગો થઈ ગયા। એનું કારણ કે 1707માં ઔરંગઝેબનું અવસાન થયું, અવસાન થતા ભારતના નાના નાના રાજ્યોમાં તે વેચાઈ ગયું। હવે દરેક નાના નાના રાજ્યમાં વેચાઈ ગયા પછી તેમના જ કુટુંબના સભ્યો જે પણ મુઘલો કહેવાય તે મુઘલો આવ્યા અને પોતાની રીતે પોતાનું શાસન ચલાવતા ગયા। એટલે હવે નાના નાના ટુકડામાં વહેંચાઈ ગયો, એમાં જુદા જુદા ઘણા બધા રાજાઓ આવ્યા। એમાં ઔરંગઝેબ પછી બહાદુર શાહ આવ્યા, મોહમ્મદ શાહ આવ્યા, શાહ આલમ આવ્યા, બીજા ઘણા બધા મુઘલો આવ્યા, પરંતુ તે જે મુઘલની જે ગાદી હતી, મુઘલનું જે વંશ પરંપરાગત વર્ચસ્વ હતું તે તેઓ સાચવી શક્યા નહીં અને એ ધીરે ધીરે નબળા પડતા ગયા। હવે આ નબળા પડતા ગયા એમાં તે સમયગાળા દરમિયાન તમે જાણો છો તે પ્રમાણે કે ભારતમાં અંગ્રેજો આવેલા અને એ અંગ્રેજો આવેલા તો જહાંગીરનો સમય હતો, પછી ધીમે 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 એમને પોતાનો પગ પેશાબ કર્યો એટલે પગ ફેલાવો, પોતાની રાજકીય સત્તાઓને મહત્વાકાંક્ષા
भेगी करी अथवा तो महत्वाकांक्षा ने कारण એમને પોતાનો રાજકીય વિસ્તાર વધારવાનો પ્રયત્ન એમાં આ જે વાત આવે એમાં જે આ લોકો સાચવી નહીં શક્યા ત્યાર પછી અંગ્રેજો ઈસવીસન 1764 માં બક્સરનું યુદ્ધમાં શાહ આલમ બીજાની હાર થઈ અહીંયા જો અહીંયા મેં તમને પહેલે 1764 ની વાત કરું છું એ 1764 નું બક્સરનું યુદ્ધ બક્સરની યુદ્ધમાં શાહ આલમ બીજો હારી ગયો અંગ્રેજોના સામે અને અંગ્રેજોએ તેને પેન્શનર બનાવી દીધો એટલે કે હવે તે રાજા થયો નહીં એના પહેલે આપણે વાત કરીએ આ 1757 ના પ્લાસીની યુદ્ધમાં ઈસવીસન 1757 એટલે 1764 માં બક્સરનું યુદ્ધ થયો શાહ આલમ બીજાની હાર થઈ એની કંપનીએ એટલે અંગ્રેજ સરકારે અંગ્રેજોએ તેને પેન્શનર બનાવી દીધો કે ત્યાર પછી એનું રાજ્ય રાજવી પદ છીનવી લેવામાં આવ્યું હવે રાજાનું પદ છીનવીને એને પેન્શનર બનાવી દીધો એટલે એને અમુક રકમ આપીને પોતાનું જીવન કાઢ્યું ત્યાર પછી એના કરતા આગળની વાત કરીએ ઈસવીસન 1757 ની આ પ્લાસીની યુદ્ધ એ અંગ્રેજો અને સિરાજુદ્દીન દોલા વિશે થયો બંને વચ્ચે થયું આ સિરાજુદ્દીન દોલા આ બક્સરને યુદ્ધની પણ બહુ મોટી ઐતિહાસિક ઘટના છે પરંતુ અહીંયા દરેક બાબત તો આપણે ટૂંકમાં વિસ્તૃતમાં નથી આપી ટૂંકમાં આપી છે એટલે ઈસવીસન 1757 માં પ્લાસીના યુદ્ધમાં જે છે સિરાજુદ્દીન દોલા અને અંગ્રેજો સાથે યુદ્ધ થયું એમાં સિરાજુદ્દીન દોલાની હાર થઈ અને આ હાર ઈસવીસન 1757 પછી અંગ્રેજોને 24 પરગણા જમીન એટલે કે ટૂંકમાં એમ કહેવાય છે કે બંગાળમાં પોતાનું રાજ્ય સ્થાપવાની શરૂઆત મળી ગઈ અંગ્રેજ કંપનીને ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે અહીંયા જે રીતે 64 ની વાત કરી ત્યાર પછી અહીંયા 57 ની વાત કરી હવે વાત આવે 1749 હવે આ જે 1749 ના અંદર ઈરાનના જે નાદિર શાહ હતા એને ભારત ઉપર આક્રમણ કર્યું આ ટૂંકમાં માહિતી છે કે એટલે બાહ્ય આક્રમણ પણ થવા લાગ્યા એક સમય એવો હતો કે ઔરંગઝેબનો પ્રભાવ એટલો હતો કે બાહ્ય આક્રમણ ન થતા હતા હવે ધીમે ધીમે બાહ્ય આક્રમણ પણ થવા લાગ્યા અને અન્ય દેશના અંદર જુદા જુદા નાના નાના મોટા રાજ્યો હતા તે રાજ્યો પર પોતાનું રાજ્ય મેળવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા આ ઈસવીસન 1739 માં ઈરાનના નાદિર શાહે ભારત ઉપર આક્રમણ કર્યું હવે મેં તમને વાત કરી તે પ્રમાણે ધીરે ધીરે મુગલોનું વર્ચસ્વ ઓછું થતું ગયું એમાં હવે રાજસ્થાનની વાત આવે એમાં જયપુર સૌથી શક્તિશાળી રાજપૂત રાજ્ય બન્યું ત્યાંના રાજા જે હતા રાજા સવઈ જયસિંહ એ જયપુર એક શહેર રાજસ્થાનમાં પોતાનું વર્ચસ્વવાળું શહેર વસાવવાની શરૂઆત કરી ધીમે ધીમે આ રાજા સવઈએ જયસિંહે જોધપુર બીકાનેર કોટા મેવાડ બૂંદી સિરોહી વગેરે મુખ્ય એના જે રાજપૂત રાજ્યો હતા તે રાજપૂત રાજ્ય ધીમે ધીમે પ્રભાવશાળી બનતા ગયા વિદ્યાર્થી મિત્રો એટલે ટૂંકમાં ધીમે ધીમે હવે મુગલનો જે સૂર્ય ઉદય થયેલો હવે અસ્ત તરફ જઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા રાજાઓ આવ્યા અને જુદા જુદા રાજ્યો થકી હવે નાના મોટા રાજ્યો પડી ગયા અને ભારતના નાના મોટા રાજ્યો પર જુદા જુદા રાજવીઓની રાજાઓની શરૂઆત થઈ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું આના પછીના બીજા વિડીયોમાં બીજી માહિતી આપીશ આભાર